મારો પ્રશ્ન હતો કે આ રેકર્ડ વાણી વાળું વિજ્ઞાન છે અને અજોડ છે, એમાં સળી કરી તો માર્યો જાય, તો વાણી વિજ્ઞાનમાં સળી કેવી રીતે થાય આપણેથી? અથવા એટલે કેવી, ક્યારે આપણે એમાં ફસાય કેવી કે સળી કરી? તમે જે સૂત્ર વાંચો છો એ સૂત્ર તમને રેફરન્સ થી વાંચી રહ્યા છો કે તમને એક સ્વરૂપ વિજ્ઞાન 5 એમાં 4034 દીપકાનજી એટલે જો જોવા મળે તો ઉત્તમ છે, નહીં જોવા મળે તો વાત તો કરું છું. હા ફરીથી બોલું. હા બોલો. આ રેકર્ડ વાણી વાળું વિજ્ઞાન છે, આ રેકર્ડ વાણી વાળું વિજ્ઞાન છે અને અજોડ છે, એમાં સળી કરી તો માર્યો જાય. એટલે દાદાને મને એવું સમજાય છે કે આ દાદાની જે વાણી નીકળી આખી વિજ્ઞાન જેમાં ખુલ્લું થયું, એ દાદાને માલિક નથી થયા. દાદાએ કીધું કે રેકોર્ડ વાગે છે, પણ એ રેકોર્ડ પરમાત્માને સ્પર્શીને નીકળી રહી છે, ચેતન પરમાત્માને સ્પર્શીને, જેમાં આખું વિજ્ઞાન ખુલ્લું થયું છે. દાદા પોતે એના માલિક થયા નથી, પણ કુદરતી રીતે આખું વિજ્ઞાન એ રેકોર્ડ સ્વરૂપની વાણીમાં ખુલ્લું થયું. હવે એમાં પહેલા બધા અવડચંડા લોકો બહુ ભેગા થયેલા દાદાને કે આમ કેમ, ફલાણું કેમ ને તમે આમ બોલો, ભગવાન થઈ બેઠા, ફલાણું થઈ બેઠા, આવું. એટલે દાદા કહે છે કે આમાં જો હળી કરી તો તારું ઉપાધિ થશે, આમ તારું અહિત થઈ જશે. એટલે તો કીધેલું ને કે ભાઈ જાણે અજાણે જો થઈ હશે વિરાધના, આ ખાતરીકરણમાં ઝાડ દાજી થશે યાતના માટે જ રાખેલું. એમ કેમ રાખેલું કે કઈ આવું લોકો હળી કરે કે વિરાધક થઈ જાય તો બહુ નુકસાન થાય, ધીમે 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 ગુપ્ત રાખતા રાખતા બહાર પડે. એટલે મને એવું સમજાય છે કે અત્યારે આનો સંદર્ભ દાદા ભગવાનની જે ઓરિજિનલ ટેપ રેકોર્ડ નીકળી જેમાં આખું વાણી આખું વિજ્ઞાન ખુલ્લું થયું, એમાં સડી કરવાની વાત કરે છે. એટલે કે અપરાધ. તો આપણે જે આ વાણી વાંચતા હોઈએ અથવા સમજતા હોઈએ જ્યારે, તો આપણે એને દાદાના અંતરાશ્રયથી સમજવી છે કે દાદાએ જે હેતુ કે જે આશ્રયથી લખ્યું છે એ સમજવું છે. તો એના માટે કઈ સમજણ કે કેવી પ્રાર્થના હોવી જોઈએ? બે વસ્તુ કે એક તો આપણે આપણા ઉપયોગમાં ગોઠવાઈએ, એટલે કે હે દાદા ભગવાન બને તો ત્રિમંત્ર કે એવું કંઈ બોલ્યા તો વધારે સારું, નહીં તો હે દાદા ભગવાન આપ મારી અંદર બિરાજમાન રહો અને આ વાણી મને આપ જ વંચાવડાવો, આપ સમજાવો, આપના અંતરાશય પ્રમાણે સમજાવી કૃપા કરો. શૈલેષ વાંચે છે, હું મન વચનકારથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા જ છું, વાંચનારા સમજનારાને જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા. એટલે ઉપયોગ ગોઠવીને ટૂંકમાં અને પ્રાર્થના કરીને આપણે વાંચ્યું, પછી ધીમે ધીમે આપણે ઉઘાડ થતો જાય. બીજું એકવાર વાંચીએ ત્યારે થોડું ઉઘાડ થાય, ફરી વાર વાંચીએ ત્યારે વધુ ઉઘાડ થાય, ફરી વાર વાંચીએ ત્યારે વધુ ઉઘાડ થાય. અને જે વાંચ્યું એ ખાલી વાંચી જવાનું નહીં, વાંચ્યા પછી આપણે ટાઈમ મળે તો અંદર કહીએ કે હે દાદા ભગવાન મને કેટલું વર્તે છે, પરિણામ પામ્યું છે, મને જોઈ લેવાની શક્તિ આપો કરીને. એમની અનુભવ વાણી છે, હું મારી પ્રયોગશાળામાં ફાઇલ એક જોડે મૂકું તારે મને ખબર પડે કે આ મને કેટલું પરિણામ પામે છે કે કામ હાજર થાય છે સમય. એટલે એમ કરતા કરતા આપણે કરીએ એટલે આખું બધું ખુલ્લું થાય. પ્રાર્થના એમને કરવાની અને આપણો ઉપયોગ ગોઠવવાનો રિલેટિવ રિયલનો, અને પછી વાંચવાનું. અને વાંચવું એ પુસ્તક કે નોવેલ વાંચતા હોય એવી રીતે નહીં, ઉપયોગપૂર્વક. એટલે તે વખતે અંદર જોતા જવાનું, આપણે જોવાય જ કે આમાં અંદર મારી ફાઇલ એક જોડે કેવું થઈ રહ્યું છે આ બાબતમાં. અને ટાઈમ મળે ને જરૂર લાગે તેને પ્રયોગાત્મક 10 મિનિટના પ્રયોગમાં મૂકી દેવાનું, એટલો ભાગ એવું લાગે ત્યાં. હા, અને આપણે અમુક વાર કેવું થાય કે દાદાનું જે જ્ઞાન કે જે વાત હોય છે ને
એ બહારના જે કોઈ પણ પુસ્તક કે ગ્રાહ એની સાથે સંલગ્ન કરીએ આપણે તો એ સળી કરી કહેવાય કે સળી નથી કરી, સળી તો નથી કરી, પણ એ કરવામાં આપણો ફાયદો નથી, એક જાતનો દોઢ ડાપણ જેવું થાય. કારણ કે તમે હીરાને અને કાચને કેમનું સામે કે સરખામણી કરશો, આ તો બહુ સ્થૂળ દાખલો આપું છું, પણ જે ચેતન વાણી છે, જે પરિણામદાયી છે, આખું પાતાળ ફોડીને જે જેમ છે તેમ નીકળી છે. બહારના પુસ્તકો ખોટા નથી, પણ એ તો કોને લખાયા છે કે જેને કઈ દ્રષ્ટિ નથી, જે અજ્ઞાન છે કે એવી રીતના લખાયેલા છે. અને ધારો કે તીર્થંકરોના કે પેલા એ શાસ્ત્રો હોય તો બી આજે એમાં એમનો અંતરાશય, એટલે પેલો કે છે ને કે ભાઈ બોલનાર અલૌકિક, લખનાર લૌકિક, વાંચનાર ગૌખિક, સમજે છે. એટલે બોલ્યું કોણ, ક્યારે સાંભળ્યું કોણે, લખ્યું કોણે, વાંચ્યું કોણે, એટલે ટૂંકમાં એ સરખામણી ન કરો તો સારું. સરખે સરખું દેખાતું હોય પણ તોય સરખામણીને યોગ્ય નથી. આ બે કે બે દેખાય છે દૂરથી રૂપરંગમાં હરખી જ, મારા જેવાને લાગે કે બે હરખી જ છે, કદાચ પેલી વધારે હાલે, પણ નજીક જવું તારે ખબર પડે કે આ તો કલર ખાલી લાકડાની કેરી પર કલર થી મોડેલ બનાવેલું છે, એમાં સ્વાદ આવે એવો છે નહીં. ભલે જરાક કરચલી વાળી કે આમ તેમ દેખાતી હોય પણ ખાવામાં સ્વાદ આપ મીઠો છે, એટલે બહુ ફરક છે, એમાં પડવા જેવું નથી. હા બરાબર, પાણીના ચિત્ર